જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ન હોય અને નવું ટેસ્ટી એવું ચટપટું ખાવાનું મન થાય ત્યારે આપણે વિચારતા હોય કે શું બનાવવું, તો આજે આપણે બનાવીશું ભરેલી રજવાળી દાળ ઢોકળી. તો કોઈ પણ શાકભાજી ન હોય, ખાલી બટેટા હોય તો પણ તમે રજવાળી દાળ ઢોકળી ખૂબ જ સરસ એવી બનાવી શકો છો. અને આ ઢોકળી સાથે કોઈ શાકની કે રોટલીની પણ જરૂર રહેતી નથી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા અડધો કપ દાળ છે એ એક કલાક માટે પલાળીને રાખી દીધી હતી. અને જો તમારી પાસે સમય ન હોય અને ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો પણ તમે ધોઈ અને દાળનો તરત ઉપયોગમાં લઈ શકો છો. હવે દાળની અંદરથી મેં પાણી કાઢી નાખ્યું છે અને દાળને આપણે હવે કૂકરની અંદર ટ્રાન્સફર કરી દઈશું. મેં અહીંયા અડધા કપ પલાળેલી દાળ સામે હું 2 કપ પાણી નાખું છું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું અને હળદર નાખી દઈશું. અને ઉભરો ન આવે એના માટે 1 ચમચી તેલ નાખી અને કવર કરી દઈશું, ઢક્કણ ઢાંકી દઈશું અને 4-5 વિસલ મીડિયમ ગેસ પર આપણે થવા દઈશું. તો 4-5 વિસલ થઈ જાય ત્યાર પછી પ્રેશર નીકળે ત્યારે આપણે કૂકર ખોલવાનું છે. તો ઠંડુ થાય ત્યાર પછી જ આપણે કૂકરને ખોલીશું જેથી કરીને દાળ છે એકદમ સરસ બફાઈ જાય. તો દાળ તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બફાઈ ગઈ છે. તો હવે આપણે વિસ્કર ચલાવી અને અધકચરી જે રીતે હોય ચન કરી લેવાની છે. બહુ વધારે પડતી બ્લેન્ડર નથી મારવાનું, કેમ કે થોડી અધકચરી હોય તો ટેસ્ટમાં સારી લાગે છે. તો દાળને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે ઢોકળી માટેની તૈયારી કરીશું. તો એના માટે મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ લીધો છે. લોટની અંદર આપણે 1 ચમચી જેટલું મોણ માટે તેલ નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે. તો આ દાળ ઢોકળી છે 2-3 લોકો ખાઈ શકે એટલી બનશે. હવે થોડું થોડું પાણી નાખતા જઈશું અને એનો સોફ્ટ ડો બનાવી અને તૈયાર કરી લઈશું. તો રોટલીનો જે રીતે લોટ હોય એથી થોડો એવો વધારે કઠણ એટલો લોટ બાંધીશું, બહુ વધારે પડતો નહીં. તો લોટ બંધાઈ ગયો છે અને ઉપરથી થોડું એવું તેલ નાખી અને મસળી લઈશું અને સાઈડમાં રાખી દઈશું જેથી તેની એમાં કુણપ છે એકદમ સરસ એવી આવી જાય. હવે એના સ્ટફિંગ માટેની તૈયારી કરીશું. તો એકદમ મોટું બટેટું મેં લીધું છે અહીંયા બાફેલું. તો બાફેલો બટેટાને આપણે અત્યારે ફોગની મદદથી આ રીતે મેશ કરી દઈશું, એકદમ સરસ એવું મેશ થઈ જશે. અને ગ્રેટ કરીને લ્યો તો પણ ચાલે. તો ફોગથી તમે મેશ કરશો તો બટેટું એકલો પણ લમ્સ નથી રહેતા અને સરસ રીતે મેશ થઈ જાય છે. હવે એની અંદર મસાલા કરીશું. લાલ મરચું પાવડર, ધાણા જીરું, ચપટી ગરમ મસાલો અને આમચૂર પાવડર 1/2 ચમચી જેટલો, લીલા મરચાંની કટકી મેં નાખી છે, ઝીણા સમારેલા ધાણા અને બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને જો તમારે વાર લાગે એમ હોય તો મસાલામાં મીઠું પાછળથી ભેગું જ નાખી દેવાનું, નહીંતર પાછળથી નાખવાનું. તો અત્યારે મસાલો આપણે સાઈડમાં રાખી દઈશું અને મીઠું મેં નાખ્યું નથી. લોટને 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે તો સરસ રીતે મસળી લઈશું. હવે એની નાનો એવો લુવો બનાવી અને પોટલી પૂરી વણીએ એ રીતે સ્મોલ પૂરી વણી લેવાની છે. અને સાઈડમાં મેં મસાલામાં અત્યારે મીઠું નાખી દીધું છે જેનું શૂટિંગ રહી ગયું છે. તો મીઠું મેં પહેલાં નહોતું નાખ્યું, પછી અત્યારે પાછળથી નાખી અને સરસ રીતે મિક્સ કરી દીધું છે. તો પૂરી નાની આપણે જે રીતે ઘરમાં બનાવતા હોય એ સાઈઝની પૂરી બનાવી અને એની અંદર આપણે બટેટાનું સ્ટફિંગ નાખી અને આ રીતે પાટલી હોય સાડીની એ રીતે પાટલી નાની નાની સાઈડમાં વાળી અને પછી આપણે આ રીતે પોટલી બનાવી લેવાની છે. અને આ પોટલી છે એકદમ ઇઝીલી બની જાય છે, બિલકુલ સમય નથી લાગતો. તો આ રીતે હું બધી જ પોટલી બનાવી અને તૈયાર કરી લઉં છું. સેમ એ જ રીતે હું બીજી પોટલી પણ તમને બનાવીને બતાવું છું. નાની પૂરી બનાવી, સ્ટફિંગ મૂટી અને વાળી લેવાની છે. જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી છે એના ઉપર દબાવજો જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો એ રીતે મેં બીજી પોટલી પણ વાળી લીધી છે. તો આ રીતે હું બધી જ પોટલી બનાવી અને તૈયાર કરી લઉં છું. તો તમે અહીંયા હું બતાવી દઉં છું તમને કે બધી જ પોટલી મારે બની અને તૈયાર થઈ ગઈ છે. હવે છેલ્લી પોટલી બનાવવાની રહી છે. તો આ રીતે તમે સ્ટફિંગ તૈયાર કરી અને ફટાફટ બટેટું બાફેલું હોય તો આ બનાવતા બિલકુલ સમય પણ નથી લાગતો, 10-15 મિનિટમાં બની જાય છે અને ઘરના બધા લોકોને સરસ ભાવે એવી તૈયાર થઈ જાય છે. તો આપણી સ્ટફિંગ બનાવેલી પોટલી તૈયાર થઈ ગઈ છે. તમે આ પોટલીને આમ જ ફ્રાય કરીને પણ ખાઈ શકો છો, આમલી ગોળ આમલીની ચટણી સાથે. અને આ રીતે કાચી દાળમાં નાખો તો પણ સરસ લાગે છે. તો હવે દાળનો વઘાર કરવા માટે મેં 2 ચમચી જેટલું તેલ નાખી, 1/2 ચમચી રાઈ નાખી છે, ચપટી આપણે મેથીના દાણા નાખી દઈશું, 2-3 લવિંગ, 1 તજનો ટુકડો અને 1 તમાલપત્ર નાખી દઈશું, એ જ 1 બાદિયું અને 1 સૂખું મરચું લાલ. તો આ રીતે લગ્ન પ્રસંગમાં હોય રીતે દાળનો વઘાર કરીશું તો શાક દાળ છે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. હવે 1/2 ચમચી જેટલું મેં જીરું નાખ્યું છે, 8-10 મીઠા લીમડાના પાંદ અને ચપટી આપણે હિંગ નાખી દઈશું
અને મેં એક મરચાંના કટકી લીધી છે, લીલા મરચાંની કટકી, અને એક ચમચી એટલું આદું લીધું છે. હવે પહેલા મસાલાને તેલ સાથે આપણે મરચાંને આદુંને સાતળી લઈશું. ત્યાર પછી આપણે એની અંદર નાખીશું ટમેટું. તો મેં અહીંયા અડધું ટમેટું છે એ ઝીણું સમારીને લીધું છે એ નાખી દઈશું. આપણે ગુજરાતી દાળ હોય એટલે આપણે મરચાં ટમેટાંનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ ટમેટું બાફવામાં નાખતા હોય તમારા ઘરમાં તો તમારે અત્યારે ટમેટું ન નાખો તો ચાલે. તો ટમેટું થોડી વાર માટે 2 મિનિટ જેવું આપણે તેલમાં સાતળીશું, ત્યાર પછી મસાલા કરીશું. તો સ્વાદ પ્રમાણે આપણે પહેલાં મીઠું નાખી દઈશું. દાળમાં પણ નાખ્યું હતું એટલે પ્રમાણે જોઈને નાખવાનું. લાલ મરચું પાવડર નાખી દઈશું 1/2 ચમચી જેટલો. ચપટી ગરમ મસાલો નાખી અને મિક્સ કરી દઈશું. તો આ રીતે તમે દાળનો વઘાર કરશો તો દાળની ટેસ્ટ છે એ વધારે સારો લાગે છે. હવે આપણે અહીંયા બાફેલી દાળ છે એ આપણે અંદર નાખી દેવાની છે અને મસાલા સાથે મિક્સ કરી દઈશું. તો આ રીતે દાળનો વઘાર કરવાથી જે રીતે કંદોઈ વઘાર મારે છે એવી જ સુગંધ આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે. જો દાળ ઘાટી જણાતી હોય તો એની અંદર તમારે પાણી નાખવાનું. મેં અહીંયા 1/2 કપ પાણી નાખ્યું છે, 2 ચમચી જેટલો આંબલીનો પલ્પ અને 2 ચમચી ગોળ નાખ્યો છે. તમારે આંબલીના પલ્પની જગ્યાએ લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો તમે. તો હવે કવર કરી અને ઉભરો આવવા દઈશું. ઉભરો આવે ત્યાર પછી આપણે એની અંદર પોટલી નાખવાની છે. તો ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી દીધી છે અને 2 મિનિટ જેવું થયું તો ઉભરો સરસ આવી ગયો છે. તો હવે આપણે એની અંદર જે પોટલી બનાવીને રાખી છે એ નાખી દઈશું. તો બધી પોટલી આપણે અત્યારે નાખી દઈશું અને પોટલી છે એ નીચે તળીએ વહી જશે અને જ્યારે એ બફાઈ અને ઉપર આવશે એટલે કે આપણી પોટલી બફાઈ ગઈ છે અને દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો અત્યારે તમે મેં 2-5 મિનિટ કવર કરી અને મીડિયમ ફ્લેમ ઉપર રાખી હતી પણ બધી પોટલી ઉપર તળીને નથી આવી. તો હવે ફરીથી આપણે કવર કરી અને 5 મિનિટ રાખીશું એટલે ટોટલ 10 મિનિટ જેવો સમય મેં મીડિયમ ફ્લેમ ઉપર બાફવા માટે રાખ્યો છે, જેથી કરીને પોટલી છે એકદમ સરસ રીતે બફાઈ જાય અને ટેસ્ટ પણ ખૂબ સારો એવો આવે. તો તમે જોઈ શકો છો હવે આપણી દાળ છે પોટલી છે એકદમ સરસ બફાઈ અને ઉપર આવી ગઈ છે. તો બધી પોટલી ઉપર આવી જાય કે આપણી દાળ છે બનીને તૈયાર થઈ ગઈ છે. તો બધી પોટલીઓ ઉપર આવી ગઈ છે તો સરસ એવી બફાઈ ગઈ છે. તો અત્યારે તમે એને ચેક પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી આપણી દાળ પોટલી ભરેલી દાળ ઘણા કહે છે, ઘણા પોટલી દાળ પણ આપણે કહે છે, તો એ બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ દાળમાં તમારે કોઈ સાઈડમાં શાક કે રોટલીની પણ જરૂર રહેતી નથી, ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થાય છે, ખટ્ટી મીઠી એકદમ ટેસ્ટી એવી. તો અત્યારે મેં લીલા ધાણા નાખી દીધા છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે સર્વ કરી દઈશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી ભરેલી દાળ ઢોકળી. ઘણા પોટલી દાળ કહે છે તો તમે જે કહેતા હોય પોટલી દાળ અને ભરેલી દાળ કહેતા હોય તો ભરેલી દાળ. તો હવે અત્યારે મેં સર્વ કરી દીધી છે. જો તમને મારી રેસીપી કેવી લાગી છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો તૈયાર થઈ ગઈ છે રજવાડી દાળ ઢોકળી. ગમે ત્યારે ચટપટું ખાવાનું મન થાય ને કંઈ શાક ન હોય તો તમે બનાવી શકો છો રજવાડી દાળ ઢોકળી. તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો.